હાલ કોઈ સ્કીમ અથવા ઓફર છે? હાલ તમારા વ્યુઅર જે છે બરોબર, એમને હું એક ઓફર આપું છું કે તમને પણ દિનેશભાઈનો વ્યુઅર હશે ને તો ઉત્તરાયણના આગલા દિવસ સુધી, મતલબ 14 તારીખ ઉત્તરાયણ છે, 13 તારીખ સુધી જો અહીંયા કસ્ટમર આવશે તો કુરિયરનો જે કુરિયરના જે ચાર્જિસ છે એટલા રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે, અને જો બહારનો કસ્ટમર છે તો કુરિયર તમને ફ્રી કરી આપીએ. કંપનીમાંથી દોરા ઓરિજિનલ ખરીદીએ છીએ, બરેલી લઈ જઈને ઓરિજિનલ કારીગરો સાથે પૂરેપૂરી દોરી અને પૂરેપૂરી ક્વોલિટી અને પૂરેપૂરી ક્વોન્ટિટી સાથે બનાવે. તમારી નજર સામે તમને દેખરેખમાં જ થાય છે, દેખરેખમાં બરોબર. એ સિવાય ઉનાળામાં બનાવીએ છીએ, તાકી ઉનાળામાં બનાવવાથી શું ફાયદો કે દોરો કમ્પ્લીટ સુકાઈને વીંટાય. લોકો ભીનો ને ભીનો દોરો આ સિઝનમાં એકચ્યુઅલી ભીનો ને ભીનો દોરો વીંટીને લોકો વેચી દેતા હોય છે. કસ્ટમરની જે કમ્પ્લેન હોય છે કે ઉપર દોરો સારો હોય અંદર દોરો ખરાબ નીકળે, એનું એ કારણ કે ભીનો દોરો વીંટી દીધો એટલે ઉપરનો દોરો સુકાઈ ગયો હોય, નીચેનો જે ભીનો હોય એમાં ફિનિશિંગ ના આવે એટલે પછી પતંગ થોડા એક બે પતંગ ચગાવો પછી નીચેથી પતંગનો દોરો ડલ આવી જાય. તો આપણો દોરો જૂનો છે, કેટલા મહિના જૂનો છે? અમે મિનિમમ 6 મહિના જૂના દોરા વાપરીએ છીએ બિલકુલ, અને સુકાયેલા. તો અમે આવી રીતે બરેલીના જે ઉસ્તાદો છે એ લોકો પાસેથી જ્ઞાન લઈને, એ લોકો પાસેથી મતલબ જાણીને અમે એવી વસ્તુ ભેગી કરી, તો ટોટલ 32 જેટલી વસ્તુ થાય. એટલે જેમ 32 પકવાન થાય ને એમ 32 જાતની વસ્તુ નાખીએ, અને પ્લસ અમે બી એક ઇન્વેસ્ટમેન્ટ કર્યું. અમે શું કર્યું, આપણે ગુજરાત હીરા બજાર માટે ફેમસ છે સુરત બરોબર, તો સુરતમાં જે હીરા ઘસવાની જે ઘંટી આવે ને એનો ડાયમંડ ડસ્ટ જેને એને વેસ્ટ કહેવાય એને બરાબર, એ પણ ખૂબ સરસ ધાર પેદા કરવા માટે ઉપયોગી હતો. તો એ અને અમે બહારથી એરેન્જ કરીને, મતલબ અબરોડથી એરેન્જ કરીએ છીએ જેલ, જે આમાં મતલબ એ ડાયમંડ ડસ્ટને ચિપકાવી રાખે એના માટે, એ વસ્તુને ઇજાજ કરીને અમે ચાઇના કટર દોરીઓ બનાવી છે જે વિશ્વ લેવલે પ્રખ્યાત છે આપણી ચાઇના કટર દોરી. એટલે ચાઇનીઝ દોરાથી જે લોકો પરેશાન છે કે જે લોકો એવી સંક્રાંતિ મતલબ સવારે ઉત્સાહમાં ધાબે જાય છે, પણ જેવું ચાઇના દોરા નડવાના ચાલુ થાય એટલે બિચારા નાસીપાસ થઈને નીચે આવી જતા હોય છે, ટીવી અથવા મોબાઈલ લઈને બેસી જાય. બિલકુલ બિલકુલ. એમ એ લોકો માટે શુભ સમાચાર એ છે કે ચાઇના કટર દોરા આપણે ઇન્વેન્ટ કરેલા છે, અને આપણા દોરા ચાઇના દોરાવાળાને કાપે છે નહીં, ચેલેન્જથી કાપીએ છીએ અને એ લોકોને નીચે ઉતારી દઈએ. નમસ્કાર, હું દિનેશ સિંધા છું, મહેસાણામાં છું. ધ માંજા કિંગ ઓફ ગુજરાત એટલે કે પરિમલ યાજ્ઞિકને મળવા આવ્યો છું. તે ખરેખર કિંગ છે આજે આ માર્કેટમાં. પતંગની દોરીની વાત આવે કે પતંગની વાત આવે, આજે કિંગ છે. કારણ કે મેં જ્યારે એમનો પહેલી વાર એપિસોડ કરેલો, પરિમલભાઈ આવો, મેં જ્યારે એમનો પહેલી વાર એપિસોડ કરેલો ગર્વ છે વેપારી છું આ સિરીઝમાં, ત્યારે એમની શરૂઆત હતી. આમ તો શરૂઆતથી જ સરસ કામ કરે છે, પણ ત્યારે એક શોરૂમમાં એક દુકાન હતી. સૌથી પહેલા જ્યારે ઇન્ટરવ્યુ લીધું ને ત્યારે એક નાનકડું ગોડાઉન હતું, અને હું ઘરેથી ઓનલાઈન બિઝનેસ. યસ યસ બિલકુલ. સેકન્ડ ઇન્ટરવ્યુમાં હું એક દુકાન પર આવ્યો બરોબર, અને આજે થર્ડ ઇન્ટરવ્યુમાં હું 7 દુકાન સાથે છું. એટલે ગર્વ છે વેપારી છું માં આવવાથી ફરક પડે છે? 100% પડે. તમારો તો એટલો બધો સહયોગ છે દિનેશભાઈ કે મીન્સ અમારો પૂરો પરિવાર જીવન પર્યંત તમારો આભારી રહેશે. થેન્ક યુ વેરી મચ. ધ માંજા કિંગ ઓફ ગુજરાત હું જ્યારે બોલું છું ત્યારે મારે સમજવું છે કે જ્યારે ઉત્તરાયણ આવશે ને તો શા માટે તમારી દોરી ખરીદવી અને શા માટે તમારો પતંગ અમારે ચગાવવો, એના વિશે ડિટેલમાં આપણે અંદર શોરૂમમાં જઈને વાત કરીએ. ઉત્તરાયણ ખૂબ નજીક છે એટલે મારે ટુ ધી પોઈન્ટ વાતચીત કરવી છે કે તમારી કઈ દોરી અમે લઈએ ખરીદીએ કે જેથી અમે બીજાના પતંગ કાપી શકીએ અને અમારી પતંગ આકાશમાં એકદમ ઊંચે સુધી જાય ને આકાશને આંબી શકે. તો ડિટેલમાં તમે ઇન્ફોર્મેશન આપો કે જેથી તમારા ત્યાં ગ્રાહકો ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી શકે. દિનેશભાઈ, પહેલાં તો આપણે જે બરેલીના દોરા પર વધારે ફોકસ રાખીએ છીએ. મારું જે મેઇન કામ છે એ બરેલીથી હું કંપનીથી દોરા ખરીદીને બરેલીમાં બનાવડાવું છું, અને બનાવડાવીને અહીંયા હું રિટેલ, ઓફલાઈન, હોલસેલ બધું જ ટાઈપનો વેપાર હું કરું છું. હોલસેલ વેપાર અમારો નવરાત્રી દરમિયાન પૂરો થઈ જતો હોય છે. હવે અમારી રિટેલ સિઝન ચાલુ થઈ ગઈ, સંક્રાંતિ નજીક છે એટલે, તો રિટેલમાં અમે અહીંયા કાઉન્ટર પ્રોડક્ટ બી છે અમારી પાસે, અને ઓનલાઈન શોપ પણ અમે હેન્ડલ કરીએ છીએ. અમારી યુટ્યુબ ચેનલ છે જેના થકી, અને અમારા વોટ્સઅપ ચેનલ થકી અમે ઓનલાઈન સેલિંગ કરીએ છીએ. શું નામ છે યુટ્યુબ ચેનલનું? માંજા કિંગ ઓફ ગુજરાત. હા, અને ઇન્સ્ટાગ્રામમાં છે માંજા કિંગ ઓફ 6214. તો સ્ક્રીન ઉપર તમને વોટ્સએપ નંબર આપું છું. હા જી, જ્યાં ખરીદી માટે પણ સંપર્ક કરી શકાય. યસ, અને જ્યાંથી તમારી વોટ્સએપ ચેનલમાં પણ એ લોકો જઈ શકે. યસ, ડિસ્ક્રિપ્શનમાં હું તમને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામની લિંક પણ આપું છું. યસ, અને અમારી ગ્રુપ લિંક પર આપીશ તમને. ડેફિનેટ, જેથી મતલબ તમારા વ્યુઅર અમારી સાથે જોડાઈ શકે. ઓકે. હા, હવે મારો દોરો કેમ ખરીદવો અથવા બરેલીનો દોરો કેમ ખરીદવો? તો બરેલીના દોરા તો લોકો શોખીન હોય જ છે વર્ષોથી. એકવાર બતાવીને વાતચીત કરી શકાય એક્ઝામ્પલ તરીકે? હા, બરેલીના દોરા તો લોકો વર્ષોથી ખરીદે છે, પણ લોકોની કમ્પ્લેન શું હોય છે કે દોરા ખરીદીએ છે એ પ્રકારના દેખાય છે એવા હોતા નથી. ઉપર દોરા કમ્પ્લીટ દેખાય પણ નીચે દોરો થોડો ડલ હોય એવી કમ્પ્લેન હોય કસ્ટમરની, અથવા દોરામાં ઓછો દોરો આવે એવી કમ્પ્લેન હોય બરાબર. તો એ બધી કમ્પ્લેન દૂર કરીને આપણે ક્વોન્ટિટી અને ક્વોલિટી ફૂલ આપીએ છીએ, કારણ કે આપણે
ટિપિકલ ગુજરાતી માઇન્ડ. ગુજરાતી શું કરે કે બધી જગ્યાએથી જ્યારે નાસી પાસ થઈ જાય તો જાતે રીલ લે અને જાતે રંગાવે ને જાતે ઉડાડે. એને ખબર છે કે ભાઈ મારી ક્વોલિટી હું જાતે જ બનાવડાવું છું. પણ એવો સમય આજના જમાનામાં બહુ જ ફાસ્ટ જમાનો થઈ ગયો છે, કોઈને નથી હોતો દિનેશ સર. તો એ જમાનામાં અમે તમે જાતે જ રંગાઈ હોય એવી દોરી તમારા થકી તમારા વતી અમે મહેનત કરીએ છીએ. અમે કંપનીમાંથી દોરા ઓરિજિનલ ખરીદીએ છીએ, બરેલી લઈ જઈને ઓરિજિનલ કારીગરો સાથે પૂરેપૂરી દોરી અને પૂરેપૂરી ક્વોલિટી અને પૂરેપૂરી ક્વોન્ટિટી સાથે બનાવે. તમારી નજર સામે દેખરેખમાં જ થાય છે, દેખરેખમાં બરોબર. એ સિવાય ઉનાળામાં બનાવીએ છીએ, તાકી ઉનાળામાં બનાવવાથી શું ફાયદો કે દોરો કમ્પ્લીટ સુકાઈને વીંટાય. લોકો ભીનો ને ભીનો દોરો આ સિઝનમાં એકચ્યુઅલી ભીનો ને ભીનો દોરો વીંટીને લોકો વેચી દેતા હોય છે. કસ્ટમરની જે કમ્પ્લેન હોય છે કે ઉપર દોરો સારો હોય અંદર દોરો ખરાબ નીકળે, એનું એ કારણ કે ભીનો દોરો વીંટી દીધો એટલે ઉપરનો દોરો સુકાઈ ગયો હોય, નીચેનો જે ભીનો હોય એમાં ફિનિશિંગ ના આવે એટલે પછી પતંગ થોડા એક બે પતંગ ચગાવો પછી નીચેથી પતંગનો દોરો ડલ આવી જાય. તો આપણો દોરો જૂનો છે, કેટલા મહિના જૂનો છે? અમે મિનિમમ 6 મહિના જૂના દોરા વાપરીએ છીએ અને સુકાયેલા. અમારી પ્રોસેસ છે, તમે ઓલરેડી એકવાર વિડીયો કરી ચૂક્યા છે કે અમે કેવી રીતે પતંગના માંજા પકવીએ છીએ. બિલકુલ, માંજા પકવવાનો વિડીયો ઓલરેડી તમે બનાવ્યો છે, ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપવાનો છું. હા જી બિલકુલ બરોબર. તો એ રીતે આપણી એક પ્રોસેસ છે જેનાથી આપણે માંજા પકવીએ છીએ અને એ જે દોરા છે આપણા એ અત્યારે, પહેલાં તો તમે ઇન્ટરવ્યૂ કર્યું ત્યારે ગુજરાત લેવલે થોડા ફેમસ હતા આપણે, પછી ગુજરાત લેવલે ફૂલ ફેમસ છીએ અત્યારે, ઇન્ડિયા લેવલે પણ ફેમસ છીએ અને વર્લ્ડ લેવલે પણ દિનેશભાઈ આજે આપણું કામકાજ ચાલુ થઈ ગયું છે. બિલકુલ. તમે સુકા દોરાની વાત કરી છે જે ક્વોલિટીનો એક પાર્ટ છે, ક્વોલિટીનો એક પાર્ટ, પણ બીજું સમજવું છે કે તમારી દોરી બીજી દોરીને કાપે કેવી રીતે, ખાસ તો ચાઇનીઝ દોરીને પણ કાપી શકે છે. દિનેશભાઈ જુઓ એમાં કેવું છે કે જનરલી જે લોકો સિઝન પૂરતું કામ કરે એ લોકો 4-5 વસ્તુ સાબુદાણા સરેસ કલર અને કાચ આ 4 વસ્તુ નાખીને દોરા બનાવડાવી દે. બરેલીમાં એવું નથી, બરેલીમાં એક દોરો બનાવવા પાછળ તમે જેટલી મહેનત કરો એટલું તમને એ જે મેકરો છે એ સપોર્ટ કરે. મેકરને તમે પૂછો કે ભાઈ આમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ છે જેનીથી ક્વોલિટી વધારી શકીએ. તો અમે આવી રીતે બરેલીના જે ઉસ્તાદો છે એ લોકો પાસેથી જ્ઞાન લઈને એ લોકો પાસેથી મતલબ જાણીને અમે એવી વસ્તુ ભેગી કરી તો ટોટલ 32 જેટલી વસ્તુ થાય. એટલે જેમ 32 પકવાન થાય ને એમ 32 જાતની વસ્તુ નાખીએ અને પ્લસ અમે બી એક ઇન્વેસ્ટમેન્ટ કર્યું. અમે શું કર્યું, આપણે ગુજરાત હીરા બજાર માટે ફેમસ છે સુરત બરોબર. તો સુરતમાં જે હીરા ઘસવાની જે ઘંટી આવે ને એનો ડાયમંડ ડસ્ટ જેને એને વેસ્ટ કહેવાય એને બરાબર, એ પણ ખૂબ સરસ ધાર પેદા કરવા માટે ઉપયોગી હતો. તો એ અને અમે એક બહારથી એરેન્જ કરીને મતલબ અબરોડથી એરેન્જ કરીએ છીએ જેલ, જે આમાં મતલબ એ ડાયમંડ ડસ્ટને ચિપકાવી રાખે એના માટે એ વસ્તુને ઇજાજ કરીને અમે ચાઇના કટર દોરીઓ બનાવી છે જે વિશ્વ લેવલે પ્રખ્યાત છે આપણી ચાઇના કટર દોરી. એટલે ચાઇનીઝ દોરાથી જે લોકો પરેશાન છે કે જે લોકો એવી સંક્રાંતિ મતલબ સવારે ઉત્સાહમાં ધાબે જાય છે પણ જેવું ચાઇના દોરા નડવાના ચાલુ થાય એટલે બિચારા નાસીપાસ થઈને નીચે આવી જતા હોય છે, ટીવી અથવા મોબાઈલ લઈને બેસી જાય. બિલકુલ બિલકુલ. એમ એ લોકો માટે શુભ સમાચાર એ છે કે ચાઇના કટર દોરા આપણે ઇન્વેન્ટ કરેલા છે અને આપણા દોરા ચાઇના દોરાવાળાને કાપે છે નહીં, ચેલેન્જથી કાપીએ છીએ અને એ લોકોને નીચે ઉતારી દઈએ છીએ. આપણે જેલ કયા દેશમાંથી આપણે મંગાવીએ? જેલ જે અમે લાવીએ છીએ એકચ્યુઅલી શું છે, એ નેચરલ જેલ છે બરાબર અને એ અફઘાનિસ્તાન બ્રાઝિલ એમ અલગ અલગ ક્વોલિટીની અલગ અલગ જગ્યાએથી આવે છે. બિલકુલ. તમે ક્વોલિટીની વારંવાર વાત કરી છે તો ક્વોન્ટિટી વિશે પણ સમજવું છે. હું એવું સમજું છું તમારી વાત ઉપરથી કે ક્વોન્ટિટીમાં છેતરાતા હશે ગ્રાહકો 100%. કઈ રીતે છેતરાય છે અને ન છેતરાવા માટે તમારે ત્યાં કેમ આવે? ક્વોન્ટિટીમાં છેતરાવામાં બધા દરેક કસ્ટમરની એક જ કમ્પ્લેન હોય જનરલી, બરેલીના દોરા લે એટલે અહીંયાથી જે લોકો માલ બનાવડાવતા હોય છે બરેલી, તો એ લોકો એમનું કોસ્ટિંગ નીચે લાવવા માટે એમ કહે કે ભાઈ તમે અમારું કોસ્ટિંગ નીચે લાવો. તો કોસ્ટિંગ તો અત્યારના મોંઘવારીના જમાનામાં નીચે લાવવું પોસિબલ જ નથી હોતું. તો કોસ્ટિંગ નીચે ક્યાંથી લાવે કે ભાઈ 3000 વાર દોરી છે એની જગ્યાએ 2500 વાર આપીએ, કે 5000 વાર દોરી છે એની જગ્યાએ 4500 વાર આપીએ, એટલે 500 વાર માલ ઓછો આપો તો જ તમારું કોસ્ટિંગ નીચે જાય. બાકી કોસ્ટિંગ નીચે જવું અત્યારના જમાનામાં પોસિબલ નથી મોંઘવારીના જમાનામાં. તો ત્યાં પ્રોબ્લેમ થાય છે કે લોકો ઉત્સાહથી માલ લઈ લે છે, ખરીદે છે અને આમાં કેવું હોય કે ધારો કે આ ફિરકી છે, તમે વજન જુઓ, ખાલી 3 રીલની ફિરકી છે ને તમને સારું વજન લાગશે એમ બરાબર. હા, અને 3 રીલની ફિરકી હાવ હલકી ફૂલકી બી મળે તમને, એમાં 1500 વાર દોરી, આમાં 1000 મીટરે એક લેબલ લાગેલું હોય એમાં 500 મીટરે એક લેબલ લાગે અને 3 રીલ કહીને વેચી દે. કસ્ટમર બિચારો જાણતો જ નથી કે આમાં કેટલી દોરી છે. પણ જુઓ આમાં તમે જુઓ ઉપરથી નીચે સુધી દોરી દેખાય છે. કાચ, અમે કાચનું પૈડું એટલે વાપર્યું છે કે અમારી ક્વોન્ટિટી બી ફૂલ દેખાય. ઓકે, ટ્રાન્સપરન્સી જોવા મળે છે.
તો ગ્રાહકોએ શું ધ્યાન રાખવાનું છે? માનીને ચાલો કે આપણે ત્યાં જ ખરીદીએ, પણ માનો કે એ ખરીદવા નથી આવતો કારણસર, એ ક્યાંક નજીકથી ખરીદી પણ લીધું છે ભૂતકાળમાં, તો એ કઈ રીતે છેતરણો હશે જેથી છેતરને આપણી જોડે આવે? હા, આવું કાચનું પડ્યું હોય ટ્રાન્સપરન્સી તો અહીંયાથી તમને અંદાજ આવી જાય. એક રીલ, બે રીલ ને ત્રણ રીલ જેટલો ખાચો દેખાઈ જ આવે છે. ત્રણ રીલનો ખાચો છે અને ત્રણ રીલ જેટલી દોરી છે, બરોબર. ગ્રાહકને અંદાજ આવી જાય. એકચ્યુઅલી જે બી પતંગના શોખીન છે ને એને તો ફિરકી હાથમાં પકડે ને તો એ ખબર પડી જાય કે આમાં દોરી ઓછી છે. પણ મજબૂરી હોય છે, એન્ડ છેલ્લે તૈયારી કરવાની હોય, મતલબ 14 તારીખે પતંગ ઉડાડવા હોય અને 12 તારીખે કે 13 તારીખે માણસ નીકળ્યો હોય, તો એની છેલ્લે મજબૂરી શું થાય કે ભાઈ મારે આજે દોરી લઈને ઘરે જવાનું છે, બાળકો રાહ જોતા હશે, મારે કાલ સવારે રજા નથી, કાલ પતંગ ઉડાડવાના છે. ચાઇનીઝ કટરની વાત કરી છે, આની વાત કરી છે, એ સિવાયની બીજી કોઈ રેન્જમાં કઈ કઈ દોરી આપણી જોડે છે? બીજા અમે આ સુરતી માંજા બી રાખીએ છીએ, જે સુરતી પેટર્ન માંજા છે શિવમના. આ પણ એટલા માટે રાખવા પડે, કસ્ટમર દરેક પ્રકારનો હોય છે, દરેક પ્રકારની વસ્તુ માંગતા હોય છે, બરાબર. ટુર્નામેન્ટ ક્વોલિટીના બી શ્રેષ્ઠ દોરા અમે રાખીએ છીએ કે જે લોકો પતંગબાજ છે અને ટુર્નામેન્ટ લડાવતા હોય છે એમના દોરા પણ અમે રાખીએ છીએ. અને અમારી આ શોપ એવી નથી કે આપણે મંડપ નાખ્યો અને વેચવા બેઠા, આપણી આ શોપ 12 માસ ચાલુ છે, 365 દિવસ આ શોપ ચાલુ હોય છે. એડ્રેસ આપણે આપી શકીએ? હા, 100% એડ્રેસ આપી શકો તમે. 2930 નંબર, સ્ક્વેર 1 મોલ, ડોમિનોઝ પીઝાની પાછળ, રાધનપુર રોડ, મહેસાણા. બિલકુલ, ઘણી બધી વાતો આમ તો કરી લીધી છે આપણે. સર, એક કસ્ટમરનો કોલ જ આવી રહ્યો છે, લઈ શકું? કોઈ શકું છું, આપણે ઇન્ટરવ્યુમાં ચાલે છે બધું. ઓકે, બોલો હેમંતભાઈ. હા, બોલો બોલો સર. હું વાત કરી શકું હેમંતભાઈ? હા, 100%. પહેલાં તમે પહેલાં કરી લો. હા, બોલો પરિમલભાઈ. હા, અચ્છા, મારા યુટ્યુબ ચેનલ ઉપર કદાચ જોયા છે વિડીયો. તો મારા ઇન્ટરવ્યુ માટે આવ્યો હતો, તો મને લાગે છે કે એક લાઈવ કસ્ટમર રિવ્યૂ લઈ લઉં. તો પરિમલભાઈની દોરી વિશે અને પતંગ વિશે શું કહેશો? મેં હકીકત કહું ભાઈ, મેં ફર્સ્ટ ટાઈમ એમનું આ વિડીયો ફેસબુકમાં જોયો ને મને જો કે મેં છેલ્લા 2-3 વર્ષથી બરેલીથી મંગાવતો હતો દોરી, પણ મને સંતોષ નહીં હતો, એટલો ગુસ્સો લાગતો હતો પોતા પર, આટલા પૈસા ખર્ચીને પછી સંતોષ નહીં મળે કઈ મતલબ નહીં. પણ આ ફર્સ્ટ ટાઈમ મેં એમનો વિડીયો જોયો અને મને આ દોરી જોઈને યકીન થઈ ગયું કે આ તમારી ઉત્તરાયણ બધા કરતા મારા મોલ્લામાં બેસ્ટ જાય. ઓકે ઓકે, થેન્ક યુ, તમે મારી સાથે વાતચીત કર્યું. પરિમલભાઈને આપું છું, તમારી જે અધૂરી વાત છે તમે પૂરી કરો, પછી અમારો ઇન્ટરવ્યુ પૂરો કરીએ. બરાબર ને? તમે વાત પૂરી કરો, પછી ઇન્ટરવ્યુ પૂરો કરીએ. હેમંતભાઈ, મેં તમને કહેલું કે તમે બરેલીથી મંગાવો છો, પણ મારા દ્વારા જો વાપરશો તમને તો તમને અંદાજ આવશે કે રૂબરૂ ત્યાં ઉભા રહીને કામ કરાવીને વ્યક્તિ કેવી ક્વોલિટી લાવી શકે છે. મેં તો પરિમલભાઈ એક જ વસ્તુ કે, હા, કે હવે લાઈફ ટાઈમ તમારા કસ્ટમર બની રહો. શ્યોર, થેન્ક યુ. બીજા કસ્ટમર ભી અહીંયાથી વધારશું, ટેન્શન નહીં. થેન્ક યુ, થેન્ક યુ. હા, બસ આપણે એ જ જોઈએ છે હેમંતભાઈ, બરાબર. આપણે કાઇટ લવર્સ માટે જ કામ કરીએ છીએ. હા, થેન્ક યુ. હા, આભાર તમારો. તો આપણે ઇન્ટરવ્યુ આગળ વધારીએ. શ્યોર મિત્રો, મારા ઇન્ટરવ્યુમાં તમને ખ્યાલ છે કે અનસ્ક્રિપ્ટેડ હોય છે, એટલે આવું બધું ચાલ્યા કરે હોય છે, એટલે એવું કંઈ જરૂરી નથી કે અચાનક ફોન આવે તો ન ઉપાડવો. પતંગ વિશે પણ વાત કરશો, પતંગ જે તમે આપો છો સાથે જેને ખરીદવી હોય તો પતંગ શા માટે તમારી અમે ખરીદવી? પતંગમાં એવું છે કે અહીંયા જે ગુજરાતમાં જે ક્વોલિટી આપણે આવે છે, જનરલી સારામાં સારી પતંગ જે હોય છે ખંભાતની ક્વોલિટી વખણાય છે અહીંયા, બરાબર. એ સિવાય અહીંયા ક્વોલિટીવાળા પતંગો ગુજરાતમાં બહુ જ ઓછા અવેલેબલ હોય છે. જે લોકો અમારી દોરી લે છે તો કસ્ટમર જનરલી અમને એવી કમ્પ્લેન કરે છે કે પરિમલભાઈ, આ દોર પતંગ લઈએ, અમે 100 પતંગ લઈએ તો 80 પતંગ ગોળ ગોળ ફરતા હોય, તો તમે એવા કંઈક પતંગ લાવો ને કે જે આ ફરિયાદ ના હોય ને અમને પતંગ સીધા વિમાન જેવા મળે. તો એના માટે અમે મુરાદાબાદ છે, બરેલી છે, લખનૌ છે, જયપુર છે, જોધપુર છે અને રામપુર છે, એમ આ બધે પ્લેસ છે ને ઇન્ડિયા લેવલે પતંગના કારીગરો બનાવે છે, મજૂર નથી બનાવતા. જો આ એક સરસ વાત, એક શબ્દ નીકળી ગયો, કારીગર અને મજૂરમાં શું ફરક છે?
બરોબર. મજૂર દોરી અગર મજૂર બનાવશે તો ખાલી કલર ચડાવવાનું કામ કરશે, અને કારીગર દોરી બનાવશે તો શાર્પનેસ અને ક્વોલિટીવાળી દોરી બનાવશે. એવી રીતે પતંગમાં બી એવું છે, પતંગ જો મજૂર બનાવશે તો ખાલી એની જે લાકડીઓ છે પતંગની એક આગળને ચોંટાડવાનું કામ કરશે, કારીગર કામ કરશે તો પરફેક્ટ ફિનિશિંગ આપશે, એ પતંગ સીધો જ ઉડશે વિમાન જેવો, અને એ પ્રકારના કારીગરના પતંગો અમે રાખીએ છીએ. આમ તો બારે માસ તમે પતંગ વેચો છો મિત્રો, દુનિયાભરમાં અલગ અલગ સમય અલગ અલગ જગ્યાએ પતંગ ઉડતી હોય છે. તમને લાગતું હશે કે બારે માસ પતંગને દોરી કઈ રીતે વેચાય, તો એ વેચી શકાય છે, પણ ખાસ તો ગુજરાતમાં ઉત્તરાયણનું મહત્વ છે. તમે ઉત્તરાયણ પછી બે દિવસ પછી આવશો તો એ આસો પાટલી જ ભરેલી હશે. બિલકુલ, અમારી પંજાબની બસંત પંચમીની સિઝન ચાલુ થઈ જશે, એના પછી તમે આવશો થોડાક ટાઈમ પછી તો અમારી 15 ઓગસ્ટની બી સિઝન ચાલુ હશે. તો 15 ઓગસ્ટ અને દિલ્હીમાં બારે માસ ઉડે, કલકત્તામાં બારે માસ પતંગ ઉડે, ચેન્નઈમાં બારે માસ પતંગ ઉડે, તો આ બધી સિઝનો અમે કવર કરીએ છીએ. રક્ષાબંધનની સિઝન આવે, દિવાળીએ લખનૌની સિઝન કવર કરીએ અમે અત્યારે, બરાબર. ઇવન અત્યારે તો તમારા બધાના સપોર્ટથી એવું છે કે દિવાળીએ જ અમારા જે રેગ્યુલર કસ્ટમર છે એમને અમે સ્કીમ આપી હતી ફ્રી કુરિયરની, તો એ લોકો શોપિંગ કરીને બેસી ગયા એમ. અને જે લોકો તમારા વિડીયો થકી રાહ જોઈને બેઠા હતા કે શોપ મતલબ ઉત્તરાયણ નજીક આવે ને શોપિંગ કરીએ, એ લોકો ઓલરેડી શોપિંગ કરીને બેઠા છે. ઓકે, હાલ કોઈ સ્કીમ અથવા ઓફર છે? હાલ તમારા વ્યુઅર જે છે બરાબર, એમને હું એક ઓફર આપું છું કે તમને પણ દિનેશભાઈનો વ્યુઅર હશે ને તો ઉત્તરાયણના આગલા દિવસ સુધી, મતલબ 14 તારીખ ઉત્તરાયણ છે, 13 તારીખ સુધી જો અહીંયા કસ્ટમર આવશે તો કુરિયરનું જે કુરિયરના જે ચાર્જિસ છે એટલા રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે, અને જો બહારનો કસ્ટમર છે તો કુરિયર તમને ફ્રી કરી આપીશ. તો મિત્રો, તમે જો ઓનલાઈન મંગાવો અથવા ઓફલાઈન મંગાવો, ઓનલાઈન મંગાવો તો તમે વોટ્સએપમાં એવું લખી શકો કે આપણા આ વિડીયોને જોઈને તમે મંગાવો છો, જેથી એમને ખબર પડશે કે તમે મારા વ્યુઅર્સ છો, તો તમને આ બેનિફિટ મળશે. આપણે રેટ કહી શકીએ? હા, આપણે 100% રેટ કહી શકીએ. જો બે રીલની ફિરકી અહીંયા જનરલી ચાલુ થાય 850 રૂપિયાથી ચાલુ થાય છે અમારી. નંબર 1 ક્વોલિટી તમે માગો તો 850 રૂપિયા ખાલી ફક્ત બે રીલના. બે રીલ એટલે 2000 મીટર, વારમાં ગણો તો 2200 વાર થાય, બરાબર. ત્યાંથી ચાલુ થાય તો અમારી પાસે એ રેન્જથી લઈને 8000-9000 રૂપિયા સુધીની ફિરકીઓ અવેલેબલ છે. બરેલીના દરેક નામી ગિનામી કારીગરની ફિરકી આપણે ત્યાં અવેલેબલ છે. અને ચોબારા અથવા ચોરા પચોરા માંજા જે કહેવાય એનાથી સ્ટાર્ટ થઈને 7 વખત હાથ મારેલા લચ્છી માંજા, બરાબર છે, કલકત્તાના ડાયમંડ ડસ્ટવાળા માંજા, સુરતી ડાયમંડ ડસ્ટ માંજા, આ બધા જ પ્રકારના માંજા આપણે ત્યાં પ્રોડક્ટમાં અવેલેબલ છે. પરિમલભાઈ, બેસ્ટ ઓફ લક ફ્યુચર માટે. થેન્ક યુ. તમારા વ્યવસાયમાં પણ તમે જે રીતે પતંગ ઊંચે ચગે, અમારો કોઈ કાપી ના શકે તમારી દોરીના કારણે, અને એકદમ આકાશમાં છેક ઊંચે સુધી પહોંચી એમ તમે તમારી આ વ્યવસાયિક સફરમાં ખૂબ ઊંચે સુધી પહોંચો તેવી શુભકામના પાઠવું છું. થેન્ક યુ દિનેશભાઈ. મારા ઓડિયન્સને રિક્વેસ્ટ કરું છું કે પરિમલભાઈ આપણને સપોર્ટ કરે છે, ગાયકોની ગોતની વાત હોય તો ગાયકો પણ મારા સુધી પહોંચાડે છે, તો ગાયકોને પણ સપોર્ટ મળી રહ્યો છે, તો આપણે સાથે મળીને ગુજરાતીને સપોર્ટ કરીએ તો એ એક વ્યવસાયિક સફરમાં ક્યાંક આગળ જશે, તો કેટલાક બીજા યુવાનોને પણ એ સપોર્ટ કરશે. શ્યોર, દિનેશ સરના સપોર્ટથી આજે અમે એક નાના પ્લેટફોર્મથી આજે વર્લ્ડ લેવલના પ્લેટફોર્મ પર ઓનલાઈન બિઝનેસ કરીએ છીએ, એમનો અમને પુષ્કળ સપોર્ટ રહ્યો છે અત્યાર સુધીમાં. મતલબ જ્યારે પણ અમે એમની પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ માંગ્યો છે એમણે તરત અમને રિપ્લાય આપ્યો છે, અને હંમેશા ત્યાં હાજર રહેવું જોઈએ, ત્યાં હાજર પણ રહ્યા છે. માય પ્લેઝર, એ મારી ફરજ છે. અને સપોર્ટની વાત કરી છે તો હું ફરી તમને યાદ દેવડાવું કે ગર્વ છે વેપારી છું નામનો આ શો હું ચલાવું છું સપોર્ટ કરવા માટે, કે તમે સરકારી નોકરી નથી કરતા, તમને નોકરી મળી નથી અથવા તમને ગમતી નથી, અને બેકાર થઈને તમારે જો ફરવું ના હોય તો વ્યવસાયમાં તાકાત છે. આ ગુજરાતમાંથી આપણને ધીરુભાઈ અંબાણી મળ્યા છે, આપણને ગૌતમ અદાણી પણ મળ્યા છે, તો એ જ ગુજરાત છે કે જ્યાં તમે પણ સારો વ્યવસાય કરી શકો. અને તમારે મારા સપોર્ટની જો જરૂર હોય, તમે નાના વેપારી હોય અને તમારે પ્રોડક્ટનું પ્રમોશન કરવું હોય, લોકો સુધી તમારે પહોંચવું હોય, તો તમારી કહાની પહોંચાડીશ જેથી અન્ય યુવાનોને પ્રેરણા મળે, બેકાર ના ફરે અને વેપારી બને. ગર્વ છે વેપારી છું તમે પણ કહી શકો, તો તમે હું તમને જે મારો નંબર આપું છું એ મારા નંબર ઉપર સંપર્ક કરશો અને હું પણ તમને સપોર્ટ કરીશ. તો આવા જ કોઈ વેપારી સાથે ફરી મળીશ, પણ તમારી ઉત્તરાયણ ખૂબ સારી રહે એવી શુભકામના. અને અહીંયાથી દોરી અને પતંગ લેશો તો તમારી પતંગ કોઈ નહીં કાપી શકે તેવી મને ખાતરી છે. શ્યોર.